રાજકોટમાં નિવૃત્ત શિક્ષિકા સવિતાબેન મકવાણાએ આજરોજ કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગણી કરી હતી. આ સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો સવિતાબેન નિવૃત્ત શિક્ષિકા હતા. સવિતાબેનનું કહેવું છે કે મારા જેઠના દીકરા, નણંદના દીકરા મયુર સહિત મારી સગી દીકરીએ અને જમાએ મારી સંપત્તિ, જેમાં પ્લોટ, જમીન, સહિયારી મિલકત પચાવી પાડી છે. આ ઉપરાંત હું જે મકાનમાં રહું છું તે મકાન પણ પચાવી પાડવામાં આવ્યું છે. વધુમાં સવિતાબેને જણાવ્યું છે કે આ અંગે પોલીસમાં અનેકવાર ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ કરાયું નથી. હું સરિતાબેન અશોકભાઈ મકવાણા, મારી જે કઈ આખી જિંદગીની અમારા બે માણાની કમાણી છે એ બધી બધા એ ઉરવી લીધી. અને 2014માં એને કેન્સર આવ્યું અને એ ગુજરી ગયા. ત્યાર પછી આ બધું થયું. મારી સંપત્તિ પેલા મારા જેઠના દીકરાએ, કે જે મારો કણકોટનો પ્લોટ, પછી મારી જોડિયાની જમીન અને સહિયારી મિલકત બધી લઈ લીધી. 9 દસ્તાવેજ હતા, બધા લઈ ગયા. સગામાંથી ને એક મારા જેઠના દીકરા ચેતનભાઈ દિનેશભાઈ મકવાડા, અને બીજા નંબરમાં આવે છે મારી નણંદના દીકરા, એને 3 દીકરા છે, એમાં સૌથી નાના મયુરભાઈ રાઠોડ. એટલે એ લોકોએ મારા દસ્તાવેજ, મારી નાની દીકરી છે એ પણ એમાં ભળી ગઈ છે, નાની દીકરીને જમાય બધાએ થઈ મળી. અને મારા 9 દસ્તાવેજ, 9 સંપત્તિ હતી, 9 દસ્તાવેજ 99 લઈ ગયા. હવે આમાં જીવવા જેવું કાંઈ ન રહ્યું. અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી, તો પછી આ વસ્તુ તો પાછી આવે મારાથી નથી. તો પછી મારી જિંદગીની કમાણી વરવાઈ ગઈ, મારા ધણીની કમાણી વરવાઈ ગઈ, અને એવા પાખંડીના હાથમાં બધું વહ્યું ગયું. એટલે મને એ બહુ અફસોસ થયો. એટલે મને એમ થયું હવે આમાં જીવાય નહીં. બોલા પેલા એ ચેતને બધું એ લઈ લીધું એટલું, અને એટલા દસ્તાવેજ લઈ ગયો બધું, એને પૂરું કર્યું. ત્યાર પછી બીજો નંબર આવે છે મયુરભાઈ રાઠોડ, એને એ લે વેચનો ધંધો કરે છે જમીનનો. એ મારી પાસે આવી અને એમ જ કહે, અવારનવાર આવે, મારો ભાણેજ થાય નણંદના દીકરા, એટલે કે હવે તમે મને તમારા 5 પ્લોટ છે એ મને 15 લાખમાં આપી દો, હું બધાય લઈ લઉં. એટલે મેં કીધું મારે કાંઈ જરૂર ન હોય તો મારે શું કામ વેચવા જોઈએ. હું એને ઓળખું કે એના ધંધા કેવા છે, એ કોણ છે. એટલે હું એને બીજો કાંઈ જવાબ ન આપું. એ કે આ કાંઈ તમારું ન થાય. આઈ નહીં, કેટલી વાર પોલીસ સ્ટેશને ગયા, મામલતદાર ઓફિસે ગયા, કાંઈ નહીં, કાંઈ નહીં. એ એમ કે ના થાય, આ તમારું કામ અહીં ન થાય. અત્યારે હું એકલી જઉં છું, એક જ છું. એના દસ્તાવેજ બધાયના પેલા વેલા ચેતન મકવાણા 3 લઈ ગયો. એ ઉપરાંત પછી આ મયુર રાઠોડની વાત કરું છું, એ બધું મને કે તારી બધી સંપત્તિ હું તને વેચી દઉં, પણ 5 પ્લોટ 15 લાખમાં, એ વ્યાજબી બોલે છે ભાઈ. એટલે મેં એને ના પાડી કે તારે મારી સંપત્તિ કાંઈ, મનમાં એને મેં કીધું ભાણેજ થાય, એટલે મારે નથી વેચવી. મારે તો કે એને ખબર પડી કે હવે અને કે જો તમે નહીં વેચો ને, તમારા પ્લોટ એવી જગ્યાએ છે ને કે ત્યાં આયર અને દરબારોના રાજ છે, અને તમારું ખૂન કરી નાખશે. જો તમે સંપત્તિ નહીં વેચો તો તમારું ખૂન થઈ જશે ક્યાં. એટલે મને પીક લાગવા માંડી કે આ શું બોલે છે. તો કે આજે જ ખૂન થયું તું એ કે, કાલ હવારે તમારું થઈ જાય કે, એ નક્કી નથી કે. એટલે મને એ મને બહુ દુઃખ થયું કે આનું શું કરવું. એ થયું, એને ના પાડી. પછી આ ઈવડો એ મારો ભાણેજ મારી નાની દીકરીના ઘરવાળાની આરે મળી ગયો. એ કે આ તારી સાસુ છે ને કઈ મિલકત વેચતા નથી, અને તું એમાં એમ કર કે એની પાસેથી મને જમીન ને બધું લેવડાવી દે, એની બધી મિલકત તું મને લેવડાવી દે, તું જમાઈશો ને એટલે એની પાસે તું કરવી હગીશ, એટલે તું લેવડાવી દે અને હું એ બધું વેચાણ કરી લઈ, પછી આપણે બધા ભાગ પાડી લઈશું.